ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં છેલ્લા 6-7 દિવસથી મૃતક લોકોનું અસ્થિ વિસર્જન કરતા પરિવારજનો. હાલમાં કોરોનાની મહામારીમાં લોકો મૃત્યુ પામનાર આત્માને શાંતિ મળે તે હેતુસરથી જિલ્લામાંથી લોકો મૃતક પામનારના અસ્થિ વિસર્જન ગોમતી નદીમાં કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિમાં મૃત્યુ પામનારના આત્માને ભગવાન દ્વારકાથી શાંતિ અર્પે તે હેતુથી મૃતકના પરિવાર બ્રાહ્મણ પાસે ગોમતી ઘાટ પર શાસ્ત્રોક્ત પૂજા કરાવી ગોમતી નદીમાં અસ્થિ વિસર્જન કર્યા છે. જ્યોતિ વિટલાણી, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.